નમસ્તે બાળ મિત્રો, ચાલો આજે આપણે ધોરણ એક ગુજરાતી માં એકમ એક માં આગળ ભણીશું. ચાલો જો પાના નંબર 24 પરની વિડીયો આપણે જોઈશું. અહીં બે ચિત્ર આપેલા છે, ગરણીનો ગ અને ગાજરનો ગા. ચાલો હવે નીચે અહીં તમને કેટલાક અક્ષર લખીને આપેલા છે જે તમારે બોલતું જવાનું છે અને એની સામે લખતું જવાનું છે. ગ ગ તમે આગળ જોયું ને, ગ મ ન જ તમે શીખી ગયા ને બરોબર. હવે તો તમને વાંચતા આવડી જ ગયું હશે બેટા. ચલો ગ ગ ગ ગ ગ ગ ગ ગ અને ગ બરોબર. ચલો હવે મ મરચાનો મ. ચલો હવે અહીં તમારે બોલતું જવાનું અને લખતું જવાનું. મ મરચાનો મ, મ મરચાનો મ, એટલે તમારે આખી લાઈન પૂરી કરવાની. ચલો ન નગારાનો ન, ન નગારાનો ન બરોબર. ચલો જ જમરૂખનો જ, આગળ તમે શીખી ગયા ને બેટા જ જમરૂખનો જ. હવે જો આ ગ ગણપતિનો ગ અને ગ ને આ શું કર્યું છે, સરસ. હવે તમને આવડી ગયું ને, આને આપણે કાનો કહીશું. ગ ને કાનો ગા, તો એ રીતે આપણે પહેલા લખીશું ગ અને પછી ગ ને કાનો ગા. ગ ગ ને કાનો ગા એટલે મ અને મા. મરચાનો મ, મને કાનો મા, મ મને કાનો મા એટલે ન, ન ને કાનો ના, ન ન ને કાનો ના, ન ન ને કાનો ના એવી રીતે. જ જ ને કાનો જા, જ જ ને કાનો જા. જો તમારે આખી લાઈન પૂરી કરવાની છે તમને લખીને બતાવું છું. જો બાળ મિત્રો, તમારે આ રીતે આખી લાઈન પૂરી કરી દેવાની છે બરોબર. ચાલો હવે આપણે પાના નંબર 25 જોઈશું. જો અહીં તમને અહીં કેટલાક શબ્દો આપેલા છે બરોબર, એ શબ્દોને તમારે એક એક બોક્સમાં છૂટા પાડીને લખવાના છે. અહીં ન મ, તો અહીં ન અને મ, પછી આ છે મ ગ મરચાનો મ ગણપતિનો ગ, તો અહીં આપણે લખીશું વચ્ચેની વાદળી કલરની લાઈનમાં મ અને અહીં ગ ગણપતિનો ગ. તમારે બેટા બોલતું જવાનું અને લખતું જવાનું બરોબર. ચલો જ અને ગ, જ જમરૂખનો જ, ગ ગણપતિનો ગ, જમરૂખનો જ મરચાનો મ, જ મ એ રીતે બાજુમાં જો અહીં લખ્યું છે ન મ ન, મ ગ ન, તો અહીં આપણે લખીશું મ ગ ન, જ ગ ન, તો અહીં આપણે લખીશું જ ગ ન એ રીતે. જ મ ના, ન ને કાનો ના, તો અહીં લખીશું આપણે જ મ ના બરાબર. ચાલો હવે નીચે જોઈશું. જો અહીં તમને કેટલાક અક્ષર આપ્યા છે બેટા, ગ મ ન જ બરાબર. એકમ એકમાં તમને હવે ગ મ ન જ કમ પાક્કું આવડી ગયું ને બેટા. ચાલ તો હવે અહીં જે શબ્દો છે એની અંદર જ્યાં તમને ગ દેખાય એની પર તમારે ગોળ કરવાનું. જો અહીં મ ગ, તો ગ માં ગોળ કર્યું છે ને એટલે મ ગ ર, તો આપણે આ ગ માં ગોળ કરીશું. ન ગ ર ગ માં ગોળ કરીશું. ગ જ, તો આ ગ માં ગોળ કરીશું. જ ગ, તો અહીં ગોળ કરીશું. ચાલો હવે મ, અહીં આપણે મ ની અંદર ગોળ કરવાનું છે. મ મરચાનો મ, તો અહીં મ ગ ર, તો મ માં કરીશું. મ ર ચુ, તો અહીંયા મ માં કરીશું. જા મ ફળ, તો હી આ મ. જ મ રૂખ, તો મ મ ગ બરાબર. તમારે પણ આ રીતે કરવાનું. ચાલો નગર, તો ન ન નગારાનો ન, તો આપણે અહીં ન ની અંદર ગોળ કરીશું. ન ગ ર ન, ન જ ર ન, ગ ગ ન ન, ન ગારું ન, જ ત ન ન બરાબર. ચાલો હવે જ જમરૂખનો જ, જ ત ન,
तो अही जमा करीशु बराबर अही न जर तो अही ज जम रुख ज जमना तो अही ज बराबर चलो हवे आपणे नीचे जोईशु जो बेटा अही तमने जे सरखा अक्षर छे एने तमारे जोड़वाना छे जो एक उदाहरण आपी छे म ग ज ए बन्नेने जोड्या छे ने तो जे सरखा नाम छे एनी साथे तमारे बन्नेने एकबीजा साथे जोड़ी देवाना तो के नाम तो अही छे नाम तो आपणे आ बन्नेने जोड़ी देशुं बराबर चलो गाम तो आ गाम तो गामनी साथे आपणे जोड़ी देशुं चलो मान तो मान तो माने मान अहीं आपणे जोड़ीशुं बराबर चलो हवे मगज तो अहीं जोड़ेलुं छे मग तो अहीं मग अहीं तमे फूटपट्टीनो पण उपयोग करी शको छो बराबर चलो जो तमारे आ रीते लखवानुं छे बराबर चलो हवे आपणे पाछळ जोईशुं पाना नंबर 26 जो बेटा अहीं वाँचो समूह कार्य बे जो અહીં તમને ગમન અજના કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોને તમારે અહીં વાંચવાના છે જો આ રીતે નમ મન જગ નનિકાનો ના નનિકાનો ના નાના મ જનેકાનો જા મજા નામ માન જાગ મામા ગામ બરાબર ચાલો હવે પાના નંબર 27 જો અહીં પણ એ જ રીતે વાંચો સમૂહ કાર્ય બે અહીં પણ તમારે આ શબ્દોને વાંચવાના છે બરાબર ચાલો નમન નમ જમન નમ નયન નમ ચાલો હવે નીચે નમન ગાજર જમ નયન ગાજર જમ મગન ગાજર જમ નીચે ગગન જામનગર જા નયન જામનગર જા મગન જામનગર જા બરાબર ચાલો તમારે પણ આ રીતે વાંચવાનું છે બરાબર મળીએ ત્યારે આગળની વિડીયોમાં ત્યાં સુધી આવજો.